हेलो फ्रेंड्स, टीटीसी एकेडमी आपने स्वागत करे छे। आवनारी मोटी भर्तीओ में पुलिस भर्ती छे सौथी आकर्षण केन्द्र बनेली छे। आपने ख्याल छे लगभग 13-14 हज़ार जगह पुलिस डिपार्टमेंटनी अंदर छे, एमां पीएसआई एएसआई अने कॉन्स्टेबल रिक्रूटमेंट्स आवशे। तमे घणा बधा मित्रो आ तैयारी करी रह्या छो अने प्रिलिम्स तो ठीक छे, जीके अने एना सहारे पास थई जाय छे। रनिंग पण घणा बधाने ओलरेडी श्योर होय छे कि मारथी थई जाय छे, पण पछी जे चार पार्ट छे, इंग्लिश 100 માર્ક, ગુજરાતી 100 માર્ક, લો 100 માર્ક, કાયદો અને જીએસ ને ગણિત 100 માર્ક, આની અંદર સૌથી મોટું ડિસાઈડર કે જે નિર્ણયાત્મક બનતું હોય છે એ છે ઇંગ્લિશ। અને ઇંગ્લિશમાં આપણે પાછલી બે ત્રણ ભરતીઓમાં જોયું એ મુજબ વોકેબ્યુલરી સૌથી વધુ પૂછે, શબ્દ ભંડોળ જે આપણને કન્ફ્યુઝ કરે છે। વ્યાકરણ તો ઘણું બધું આપણે તૈયાર કર્યું હોય છે, પણ 60-65% પ્રશ્નો શબ્દ ભંડોળ આધારિત હોય છે। તો જે લોકો નવી તૈયારી કરવા જાય છે એને સૌથી પહેલી સલાહ કોઈ પણ સફળ ઉમેદવાર પણ એ જ આપશે કે જૂના પેપરને એનાલિસિસ કરવું જોઈએ। અને આ વિડીયો લેક્ચરની અંદર આપણે પીએસઆઈની 2015ની જે ભરતી હતી એમાં જે અંગ્રેજી શબ્દ ભંડોળ પૂછાયું હતું, લગભગ 60-65 માર્કનું 60-65% શબ્દ ભંડોળ પૂછાયું હતું, એમાંથી આ પહેલા પાર્ટની અંદર આપણે સમાનાર્થી શબ્દોની ચર્ચા કરીશું જે પૂછાયા હતા પીએસઆઈ 2015ની અંદર। એના આન્સર કી તો તમને મળી ગઈ હોય, ગૂગલ કરશો તો પણ મળી જશે, પણ આન્સર કી મળવાથી તમને 10 શબ્દો આવડે, પણ બીજા જે 3 ઓપ્શન હતા, વિકલ્પો હતા, એ શબ્દોના પણ અર્થ શું થાય એની અહીંયા ચર્ચા થશે। એટલે આ વિડીયોમાં આગામી 10-15 મિનિટની અંદર આપણે 50-એક જેટલા નવા શબ્દો શીખીશું જે આપણને આવનારી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં કામ લાગશે। ચાલો શરૂ કરીએ। 2015 પીએસઆઈ એએસઆઈ માટેનું જે પેપર લેવાયું એમાં સમાનાર્થી શબ્દો જે પૂછાયા હતા એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલાં જે પ્રશ્ન એક હતો એ હતો કે લ્યુમિનસ શબ્દ છે એનું સમાનાર્થી શું થાય। 4 ઓપ્શન હતા, ઇઝી, બ્રાઇટ, કોલ્ડ અને ડલ। ઇઝી એટલે સરળ, બ્રાઇટ એટલે તેજસ્વી, કોલ્ડ એટલે ઠંડુ, ડલ એટલે એકદમ ફિક્કું। લ્યુમિનસ શબ્દ જે છે, લ્યુમિનસ ઇન્વર્ટરની જાહેરાત તમે જોઈ હશે, લ્યુમિનસનો અર્થ થાય છે તેજસ્વી, એટલે કે એનો સાચો જવાબ થશે બ્રાઇટ, તેજસ્વી। ત્યારબાદ બીજો પ્રશ્ન હતો, એબ્રિજ શબ્દનું સમાનાર્થી શું થાય। 4 ઓપ્શન હતા, સ્ટ્રોંગ, ફોર્ચ્યુનેટ, શોર્ટન અને સેન્સિબલ। સ્ટ્રોંગ એટલે મજબૂત, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, શોર્ટન એટલે ટૂંકાણમાં, સેન્સિબલ એટલે સંવેદનશીલ। એબ્રિજ શબ્દ જે છે એનો અર્થ થાય છે ટૂંકું, સંક્ષિપ્તમાં, એટલે અહીંયા એનો જવાબ થશે શોર્ટન। ખરેખર શુદ્ધ ભાષાકીય રીતે જોવો તો શોર્ટન એવો સમાનાર્થી ન હોય, શોર્ટન ડ હોય, ઈડી લાગે પાછળ, જેને આપણે પ્રિસાઇઝ કહીએ, શોર્ટન્ડ કહીએ, એબ્રિડ કહીએ, કોમ્પેક્ટ કહીએ, આ બધા એના સમાનાર્થી છે। 5-6 સમાનાર્થી છે શોર્ટન્ડ સિવાય, પ્રિસાઇઝી કહી શકાય, પછી કોમ્પેક્ટ પણ કહી શકાય, બ્રીફ, BRIEF, બ્રીફ પણ કહી શકાય, પણ અહીંયા જવાબ હતો શોર્ટન. 3જો MCQ એનો હતો, પ્લાયન્ટ શબ્દનો અર્થ શું થાય છે, પ્લાયન્ટ। 4 ઓપ્શન હતા, સ્ટ્રોંગ, મજબૂત, બોલ્ડ, હિંમતવાન, ફ્લેક્સિબલ એટલે કે લવચિક જેને કહીએ અથવા જલ્દીથી વળી જાય એવું, અને બિગ એટલે મોટું, તો પ્લાયન્ટ છે જે એનો સમાનાર્થી અહીં થાય છે ફ્લેક્સિબલ, કે જે લચકદાર હોય, જે વળી જાય, જે તૂટી બટકી ના જાય એવું, તો પ્લાયન્ટનો સમાનાર્થી થશે ફ્લેક્સિબલ, એટલે કે લવચિક, જે બરડ નથી, બટકી જાય, તૂટી જાય એવું નથી, પણ ઇઝીલી વળી જાય એવું છે, દેટ ઇઝ એડજેક્ટિવ છે, વિશેષણ છે। ત્યારબાદ એબન્ડન્સ શબ્દના 4 ઓપ્શન હતા, પ્લેન્ટી, સેન્સિટિવ, ફાસ્ટ અને કમ્પ્લીટ। પ્લેન્ટી એટલે પુષ્કળ, ભરપૂર, સેન્સિટિવ એટલે સંવેદનશીલ, ફાસ્ટ એટલે ઝડપી, કમ્પ્લીટ એટલે સંપૂર્ણ। એબન્ડન્સનો અર્થ થશે પ્લેન્ટી, ભરપૂર, ખૂબ જ, પુષ્કળ એવો અર્થ થાય એબન્ડન્સ, એટલે એબન્ડન્સ નામ છે, આનું વિશેષણ એડજેક્ટિવ પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ એબન્ડન્ટ। આ જ પેપરની અંદર 2015માં 1 ઓપ્શનમાં એબન્ડન્ટ પણ હતું, આપણે આગળ જોશું। 5મો શબ્દ હતો રિગ્રેટ, 4 ઓપ્શન છે, રિપેન્ટ, અનડિઝાયરેબલ, રિઝનેબલ અને પંક્ચ્યુએશન। રિપેન્ટ એટલે અફસોસ કરવો, અનડિઝાયરેબલ એટલે અનિચ્છનીય, ડિઝાયર વિનાનું, જેની આપણે ડિઝાયર ના હોય, રિઝનેબલ એટલે વ્યાજબી, અને પંક્ચ્યુએશન એટલે તો આપણે જેને પંક્ચ્યુએશન માર્ક કહેતા હોઈએ છીએ, બધા ચિહ્નો કહેતા હોઈએ છીએ, જે એ વિરામ ચિહ્ન જેવું। રિગ્રેટનો અર્થ થાય છે અફસોસ, એટલે જવાબ એનો થાય છે રિપેન્ટ, અફસોસ કરવો, રિપેન્ટ કરવું, રિગ્રેટ કરવું। ત્યારબાદ વર્ડ હતો મોડેસ્ટ, મોડેસ્ટ માટે પણ 4 ઓપ્શનમાં અનઅઝ્યુમિંગ, મોડર્ન, વેલ ડ્રેસ્ડ અને ફ્લેમ્બોયન્ટ હતું।
અનઅઝ્યુમિંગ એટલે એકદમ વિનમ્ર, કોઈ પણ ખોટો દેખાવ કર્યા વિનાનું, એકદમ જેને કહીએ નિરાભિમાની, એને અનઅઝ્યુમિંગ કહેવાય. મોડર્ન તમને ખ્યાલ છે, એકદમ અત્યારનું અર્વાચીન. વેલ ડ્રેસ્ડ એટલે સારી રીતે ડ્રેસ થયેલું હોય, સારા સુસજ્જ હોય. અને ફ્લેમબોયન્ટનો અર્થ થાય છે ભભકાદાર, એકદમ ભભકાથી ભરેલું, દેખાવથી ભરેલું, જે ફ્લેમબોયન્ટ ગૌડી, એકદમ દેખાવ કલરફુલ હોય એવું. મોડેસ્ટ શબ્દનો સમાન અર્થી થાય છે અનઅઝ્યુમિંગ. મોડેસ્ટ એટલે એકદમ વિનમ્ર, નિરાભિમાની, અને અનઅઝ્યુમિંગ એટલે પણ એવું કે જેને કોઈ પણ પોતાના કાર્યનો પણ પોતાના ઉપર જે શ્રેય લેવા ન માગતા હોય એને મોડેસ્ટ માણસ કહેવાય. તમે ઘણીવાર કોઈ સારું કામ કરે ને આપણે કહીએ કે ભાઈ તમારા થકી થયું, તમારો આભાર, તો એ મોડેસ્ટ વ્યક્તિ હોય તો એવું કહેશે કે ના ભાઈ ના, મેં કાંઈ નથી કર્યું, આ તો બધું થવાનું જ હોય, તો એ મોડેસ્ટી કહેવાય. જ્યારે એનથી સામે ફ્લેમબોયન્ટ માણસ છે એ તો દેખાવ કરતો હોય બધું, એકદમ ભપકા. આમ તો ફ્લેમબોયન્ટ છે કલરફુલનેસને લગતું છે, ભપકાદાર, જેમ કે રણવીર સિંહ છે તો એનું ડ્રેસિંગ એકદમ ફ્લેમબોયન્ટ જ હોય. સામે તમે એ આર રહેમાનને જુઓ તો એકદમ મોડેસ્ટ હોય એમ, તો મોડેસ્ટ એટલે અનઅઝ્યુમિંગ. ત્યારબાદ સોલેમ, SOLEMN, એન સાયલેન્ટ છે, સોલેમ એવું બોલાય છે. સોલેમ ઓપ્શન હતા સિંગલ, સુપર, સિરિયસ એન્ડ સપલ, ચારે ચાર એસવાળા ઓપ્શન છે. સી વિકલ્પો પણ એવી રીતે અપાતા હોય છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને ભૂલ કરાવે. સિંગલ ખબર હોય, સુપર એ ખબર હોય, આપણે કન્ફ્યુઝ ક્યાં થઈએ સિરિયસ ને સપલમાં. તો સિંગલ એટલે એક થશે, સુપર એટલે આપણે કહીએ એકદમ ઉત્કૃષ્ટ હોય એવું, સિરિયસ એટલે ગંભીર, સપલ એટલે સહેલાઈથી વળે એવું, લવચિક. જે ફ્લેક્સિબલ અને પ્લાયન્ટ બે શબ્દ હતા એનો સમાનાર્થી છે સપલ. તો સોલેમનો અર્થ થાય છે ગંભીર, એટલે જવાબ થશે સિરિયસ. સ્વભાવ માટે વપરાતું વિશેષણ છે સોલેમ નેચર, સોલેમ બિહેવિયર, એકદમ ગંભીર સ્વભાવ, ગંભીર વર્તન હોય. મીનવાઇલ તમે DTC એકેડેમીની આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન ક્લિક કરજો, એટલે તમને નવા નવા વિડીયોઝ છે ઓલમોસ્ટ આપણે રેગ્યુલર અપડેટ કરી તમે જોતા હશો છેલ્લા 1.5 મહિનાથી. ખાસ લોકડાઉન પછી આપણે રેગ્યુલર તમારા સમયનો સદુપયોગ થાય એ માટે વિડીયોઝ અપલોડ કરીએ છીએ. તો બેલ આઇકન ક્લિક કરશો જેથી કરીને કંઈ પણ નવું અપલોડ થાય તો તમારા સુધી સીધું નોટિફિકેશન આવે. એ ઉપરાંત આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે TTC_Rajkot_official, ઇંગ્લિશની તૈયારી કરતા ઉમેદવારો માટે અને GK માટે આ ખૂબ જ સારી તમારી માટે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ રહેશે. ટેલિગ્રામમાં છેલ્લા 3-4 વર્ષથી આપણે બધું જ મટીરિયલ મૂકીએ છીએ. ટેલિગ્રામનો ફાયદો એ થાય કે તમે જોઈન કરો તો તમને જૂનું મટીરિયલ પણ મળે. ટેલિગ્રામમાં તમે કોઈ સ્પેસ લખ્યો અને TTC એકેડેમી લખશો એટલે તમને આપણી ચેનલ મળશે. 10,000થી વધારે એમાં સબસ્ક્રાઈબર્સ છે. જ્યારે વોટ્સએપ માટે 80-900-60-900 નંબર છે, તમે ગમે ત્યારે એડ કરીને મેસેજ કરી દો તમારું નામ લખીને, તો તમને વોટ્સએપના ગ્રુપમાં એડ કરી લેશું એટલે આ બધું તમને કરંટ અફેર્સ વગેરે મળતું રહે. એનીવેઝ સિરિયસ સોલેમ. ત્યારબાદ 8મો વડે તો મિટિગેટ. મિટિગેટ માટે 4 ઓપ્શન હતા, માઇગ્રેટ કરવું, અલોય, એલિવિએટ અને મિનિટ અથવા માઇન્યુટ. મિટિગેટ શબ્દનો અર્થ થાય છે ઓછું કરવું, હળવું કરવું, નરમ કરવું, ઘટાડો કરવો, કોઈ પણ તીવ્રતા ઓછી કરવી. અને એનો જવાબ થશે એલિવિએટ. કારણ કે માઇગ્રેટ કરવું તમને ખ્યાલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે સ્થળાંતરિત થવું, માઇગ્રેશન. એલોય છે એક મિશ્ર ધાતુ છે. મિનિટ કહો તમે તો 1 મિનિટ 2 મિનિટ વાળી મિનિટ પણ થાય, અને એ જ મિનિટને માઇન્યુટ પણ કહી શકાય, સૂક્ષ્મ, તો એમ માઇન્યુટ થઈ જાય. એલિવિએટ કરવું કે મિટિગેટ કરવું એટલે ઘટાડો કરવો, કોઈ પણ વસ્તુને ડિક્રીઝ કરવી. ત્યારબાદ શ્રુડ શબ્દ હતો. ઓપ્શન હતા સિંગલ, સ્માર્ટ, સિંક્રોનાઇઝ અને સાયરન. કોઈ લોજિક નથી વિકલ્પોમાં, અધરવાઇઝ થોડા નજીકના વિકલ્પો આપી શકાય આવત. શ્રુડનો મિનિંગ થશે સ્માર્ટ, એકદમ કામ કરવામાં કુશળ હોય, ચપળ હોય, અને શ્રુડ કહેવાય, અને એ જ સમાન અર્થ થશે સ્માર્ટ. બાકી સિંગલ ખ્યાલ છે, સાયરન ખ્યાલ છે, સિંક્રોનાઇઝ કરવું એટલે પણ જોડાણ કરવું એ આપણને ખ્યાલ હોય. અને છેલ્લો સમાનાર્થી હતો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને નામ તરીકે લઈએ તો વસ્તુ થાય, અને ક્રિયાપદ તરીકે લઈએ તો વિરોધ કરવો થાય. એટલે ઓપ્શન હતા ટાર્નિશ, ઓપોઝ, ટ્રેમ્પલ અને ટ્રોપિકલ. ટાર્નિશ એટલે કોઈ વસ્તુને તબાહ કરવી, બરબાદ કરવી. ઓપોઝ કરવું એટલે થશે વિરોધ કરવો, અને એટલે એ આપણો જવાબ થશે ઓપોઝ કરવું. પછી ટ્રેમ્પલ કરવું એટલે થાય કચડી નાખવું, ટ્રેમ્પલ કરવું, કચડી નાખવું. અને ટ્રોપિકલ તો તમને ખબર છે ઉષ્ણકટિબંધીય કંઈ હોય, તો એની માટે આપણે ટ્રોપિકલ, તમે ક્યાંક ને ક્યાંક ભૂગોળ ભણતા હોય એમાં તમે આ શબ્દ વાપરેલો હોય ટ્રોપિકલ. તો ટાર્નિશ એટલે ઓછું કરવું, કોઈ વસ્તુને તબાહ કરવી અથવા તેજ ઝાંખું કરી દેવું, નષ્ટ કરી દેવું, એ સેન્સમાં થાય. ઓપોઝ એટલે વિરોધ કરવો એ થશે. સો થેન્ક યુ વેરી મચ. આ વિડીયો
તમને આગળની તૈયારીઓમાં ખૂબ કામ લાગશે. આપણે 50 શબ્દો અહીંયા જોયા, સાથે મેં બીજા વધારાના શબ્દો બોલ્યો હોય છે, એટલે 55-60 શબ્દોનું ડિસ્કશન કર્યું. આ શબ્દો તમને પીએસઆઈની તૈયારી માટે, એ ઉપરાંત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તમને કામ લાગશે. પ્લીઝ આ વિડીયોઝને ફરી ફરીને જોવો, આમાંથી નોટ બનાવો, બુકમાં લખશો એટલે વધુ તૈયારી થશે, અને ખાસ મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ વેરી મચ.